नमस्कार निर्माण न्यूज़मां आपनो स्वागत छे। समाचारनी शुरुआत करीशुं, परंतु ए पहेला जे रीते वात करीए तो भारत पाथी विदेशमां ड्रग्सना पार्सल थकी जे हेराफेरीनो क्राइम ब्रांच छे पर्दाफाश कर्यो छे, जेमां अमदावाद क्राइम ब्रांच अने कस्टम विभागे जॉइंट ऑपरेशनथी ₹3 કરોડથી વધુનો ડેટા માઇન હાઇડ્રોક્લોરાઇડ ડ્રગ્સનું પાર્સલ કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસ સાયબા ખાતેથી કબજે કર્યું છે। તો આ મામલે એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે, ત્યારે ફરી એક વખત મોટા પ્રમાણમાં થતી ડ્રગ્સની હેરાફેરી છે તે અટકાવવા પામી છે। ક્રાઇમ બ્રાન્ચે જે ડ્રગ્સ કબજે કર્યું છે તે કેટામાઇન હાઇડ્રોક્લોરાઇડ ડ્રગ્સ છે। આ ડ્રગ્સનો ઉપયોગ યુવાનો ઝડપી નશો કરવા માટે અને ખાસ કરીને પાર્ટીઓમાં થતો હોય છે। સાથે જ વિદેશમાં સૌથી વધુ આવા ડ્રગ્સની માંગ હોવાથી તેની હવે ગુજરાતમાંથી હેરાફેરી કરવામાં આવી રહી છે। પ્રાપ્ત માહિતી અનુસાર પહેલીવાર ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં કેટામાઇન હાઇડ્રોક્લોરાઇડ ડ્રગ્સનો જથ્થો પકડાયો છે। શહેર ક્રાઇમ બ્રાન્ચને એક બાતમી મળી હતી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગ જોઈન્ટ ઓપરેશન હાથ ધરી અમદાવાદમાંથી 2.95 કરોડ રૂપિયાનું ડ્રગ્સનો જથ્થો પકડાયો છે। કેટામાઇન જે ડ્રગ્સ છે એ કોસ્મેટિક સાધનો મરી મિર્ચ મસાલા એના સાથે યુએસએ મોકલવામાં આવતું હતું, અને મોકલવામાં આવતા ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ ઇન્ફોર્મેશન મળી કે એવું પાર્સલ એ આંતરરાષ્ટ્રીય પોસ્ટ દ્વારા યુએસએ મોકલવાના છે। એ પાર્સલ ચેક કરતા એમાં કેટામાઇન ડ્રગ મળી આવ્યું છે। એની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 3 કરોડની આસપાસ છે, 600 ગ્રામ છે, અને એ યુએસએને મોકલવાનું આવતું હતું, અને એ આંતરરાષ્ટ્રીય કૌભાંડ જે ડ્રગ મોકલવાનું છે એ ક્રાઇમ બ્રાન્ચ છે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે પકડી પાડે છે। અત્યારે તો પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, પણ પ્રાઇમરી જે ઇન્ફોર્મેશન મળી છે જે રાજસ્થાનથી ગુજરાતમાં એ ડ્રગ્સ આવતું હતું, પાર્સલ આવતું હતું, અને ત્યાંથી સાઉથ ગુજરાત છે એમાંથી અમદાવાદ પાર્સલ આવે છે, અને પાર્સલ પછી આંતરરાષ્ટ્રીય પોસ્ટથી યુએસએ જાય છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ હકીકત મળી હતી કે ડ્રગ્સની હેરાફેરી કસ્ટમના પાર્સલ થકી થાય છે, જેને પગલે ક્રાઇમ બ્રાન્ચે આ પાર્સલ કસ્ટમ વિભાગના અધિકારીઓને જાણકારી હોલ્ડ કરાવ્યું હતું, અને કસ્ટમ ફોરેન પોસ્ટ શાહીબાગ ઓફિસ ખાતે તપાસ કરતા કોસ્મેટિક સાધનો, મરી મસાલા અને કપડાની આડમાં ડ્રગ્સની હેરાફેરી થતી હોવાનું જાણવા મળ્યું હતું। એટલું જ નહીં, આ પાર્સલમાં ચૂર્ણના 2 પ્લાસ્ટિકના ડબ્બા જેનું વજન 590 ગ્રામ જેટલું હતું તેની પર શંકા થતા એફએસએલમાં તેનું પૃથક્કરણ પણ ક્રાઇમ બ્રાન્ચે કરાવ્યું હતું, જે અંગે એફએસએલના પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું કે આ ડ્રગ્સ કેટામાઇન હાઇડ્રોક્લોરાઇડ છે, જે ડ્રગ્સ રાજસ્થાન પુષ્કરમાંથી સોનુ ગોયલ નામના શખ્સે પાર્સલ મોકલ્યું હતું, જે નવસારીથી યુએસએ મોકલવાનું હતું, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ અંગે માહિતી મળતા પાર્સલને અટકાવી કસ્ટમના અધિકારીને ડ્રગ્સ હોવાની માહિતીથી વાકેફ કરી તપાસ શરૂ કરી હતી। ઉલ્લેખનીય છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સતર્કતાથી ભારતમાંથી વિદેશમાં મોકલાતા માદક પદાર્થના આંતરરાષ્ટ્રીય રોકેટનો પર્દાફાશ થયો છે। ગુજરાતમાં હજુ 2 દિવસ ગરમીનું પ્રમાણ યથાવત રહેશે, તો ગ્રામ્ય વિસ્તારમાં પણ યલો એલર્ટ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરવા પામી છે। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સતત ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। આવામાં હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે ગુજરાતમાં હજુ 2 દિવસ ગરમીનું પ્રમાણ યથાવત રહેશે। સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની અસર રહેશે, ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ ગરમીની વ્યાપક અસર રહેશે, જ્યારે અમદાવાદ ગાંધીનગર અને વડોદરામાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જઈ શકે છે, તો બીજી બાજુ મહેસાણા પાટણ અને બનાસકાંઠામાં પણ તાપમાન 45 ડિગ્રી સુધી જઈ શકે છે। ગ્રામ્ય વિસ્તારમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરી દીધું છે। જો કે બીજી બાજુ હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે આ વખતે ચોમાસું પણ વહેલું બેસશે।
આગામી દિવસોમાં અમદાવાદમાં ગરમીનો પારો 44ની આસપાસ જ રહેશે. શનિવારના રોજ ગરમીની વાત કરીએ તો દિવસ દરમિયાન અમરેલી અને સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં 43.3 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. એક અનુમાન મુજબ અમદાવાદમાં આગામી 22મી સુધી તાપમાન 43થી નીચે જવાની સંભાવના નથી. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. વાત કરીએ રાજકોટની, રાજકોટમાં ખોડલધામ ખાતે નરેશ પટેલે પાસના આગેવાનો સાથે મહત્વની બેઠક યોજી હતી અને જેમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા અને અલ્પેશ કથિરી હાજર રહ્યા હતા. તો ખોડલધામ ખાતેની બેઠકમાં સામાજિક અને રાજકીય ચર્ચા થઈ હતી અને અલગ અલગ મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. તો સાથે જ હાર્દિક પટેલની કોંગ્રેસથી નારાજગી અંગે પણ ચર્ચા થઈ હતી. તો બેઠક બાદ હાર્દિક પટેલે કહ્યું હતું કે આજે અમે રાજકીય, સામાજિક, પારિવારિક મુદ્દા પર ખુલીને ચર્ચા કરી છે. નરેશભાઈની સલાહ હંમેશા અમે માનીને આગળ વધીએ છીએ. ત્યારે કોંગ્રેસ સાથે નારાજગીની વાત પર હાર્દિક પટેલે કહ્યું હતું કે હું કોંગ્રેસથી નારાજ છું અને તે જગ જાહેર છે. કાર્યકારી પ્રમુખ છું તો એની એક જવાબદારી હોય છે અને અમે કામ માગીએ છીએ અને પદ નથી માગતા. મારા મુદ્દાઓનું નિરાકરણ ન આવે તો ઉદયપુર ચિંતન શિબિરમાં જઈને હું શું કરું? અત્યાર સુધી પક્ષને આપ્યું જ છે, કંઈ લીધું નથી. કોંગ્રેસના નેતાઓ શું વિચારે છે તેની મને ખબર નથી, પરંતુ નરેશભાઈ હાઈકમાન્ડ સાથે વાત કરી રહ્યા છે. તો નરેશ પટેલે કહ્યું હતું કે મારા રાજકારણના પ્રવેશ અંગે મેં હાર્દિક અને અન્ય નેતાઓ સાથે ચર્ચા કરી છે. 5-7 દિવસ પછી બીજી બેઠક કરીશું અને તમામ મારો નિર્ણય જણાવીશ. સામાજિક સમાધાન હોય, સામાજિક અમને સલાહ હોય, રાજકીય સલાહ હોય, એક સમાજના વરિષ્ઠ આગેવાન તરીકે હંમેશા અમે લોકો એમને માનીએ છીએ અને એમની સલાહ અનુસાર આગળ વધીએ છીએ. આજે એમની સાથે ચર્ચામાં 2-3 મુખ્ય મુદ્દા, કેસો પાછા ખેંચવાની જે પ્રોસેસ ચાલે છે, કેમ કે એમને નરેશભાઈએ માનનીય મુખ્યમંત્રી સાહેબ સાથે જ્યારે ચર્ચા કરી હતી અને એ પછી ધીરે ધીરે 22-25 કેસો પાછા ખેંચાવવાની પ્રક્રિયા શરૂ થઈ હતી એટલે એની આભાર માનવા પણ આવ્યા હતા કે આપે ચર્ચા કરીને પછી ધીરે ધીરે પ્રોસેસ ચાલે છે અને એની અંદર ઝડપથી પ્રોસેસ ચાલે અને અનેક કેસો જે 244 જેવા કેસો બાકી છે એ પાછા ખેંચાઈ જાય એના માટેની અમને રજૂઆત પણ કરી છે. સાથે સાથે જે કંઈ એમનો રાજકીય નિર્ણય હોય એ રાજકીય નિર્ણયમાં અમે સૌ લોકો સહમત છીએ. એ કોઈ પણ પ્રકારનો રાજકીય નિર્ણય લે, કોઈ પણ પ્રકારનો એમનો આદેશ હોય એને અમે લોકો સર્વમાન્ય નેતા તરીકે સ્વીકારીને આગળ વધવાનો પ્રયાસ કરીશું. અમે એમને વિનંતી પણ કરી છે કે આપનો જે રાજકીય નિર્ણય છે જલ્દીમાં જલ્દી યોગ્ય નિર્ણય સાથે તમે જાહેર કરો એવી અમારી એમની સામે અમે માંગણી પણ કરી છે અને અમને ભરોસો પણ છે કે હવે જલ્દીમાં જલ્દી યોગ્ય નિરાકરણ આવશે. અમારા સૌનો હેતુ માત્ર સામાજિક પરિબળોને હાવી બનાવવાનો નહીં, પરંતુ ગુજરાતના 6.5 કરોડ લોકોને સારું નેતૃત્વ મળે, સારી એ વ્યવસ્થા મળે, એ લોકોનું કામ થાય, એ લોકો સમૃદ્ધ બને એના માટેનો હંમેશા અમારા લોકોનો પ્રયાસ રહ્યો છે. અને આપણે જે સંસ્થામાં બેઠા છીએ એ સંસ્થા પાટીદાર સમાજની કુળદેવીની સંસ્થા ભલે હોય, પણ અહીં આવનારો તમામ વર્ગ દરેક સમાજનો વર્ગ છે અને દરેક સમાજના વર્ગની ચિંતા નરેશભાઈના નેતૃત્વમાં કાયમ અમે લોકો કરતા આવ્યા છીએ. નો અંગત નિર્ણય હોઈ શકે, ક્યાંય પણ જવું, હું વારંવાર આપને કહું છું કે કોઈ પણ સમાજની અંદર પોતાનો નિર્ણય એ સ્વતંત્ર હોય અને ત્યારે એ નિર્ણય કદાચ એ સ્વતંત્રપણે લેતો જ સાચો પડે એવું બહુ પાકા મને માનું છું. અને આજની બેઠકમાં કોઈ પક્ષ ફેરવો કે નહીં એની કોઈ ચર્ચા થઈ નથી. પાટીદાર સમાજના સરકારમાં જેટલા બેઠેલા છે બધાને વારંવાર કહીએ છીએ અને વારંવાર એ પણ મહેનત કરે છે. હા, જીતુભાઈ હોય, રાઘુજીભાઈ હોય, કોઈ પણ હોય, સીએમ સાહેબને પણ કહેતા છે, એ લોકો ખૂબ કોશિશ કરે છે અને જલ્દીથી વહેલું કરે. વાત કરીએ પાલનપુરની, પાલનપુર સબજેલમાં હત્યાના આરોપમાં કાચા કામના કેદી તરીકે રહેલા આરોપીની તબિયત તથડતા તેને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાતા તેનું પેનલ પીએમ કરાવીને પોલીસે આગળ વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર તાલુકાના ભૂતેડી ગામના માજી સરપંચ મહેશભાઈ પ્રજાપતિ ગત સાંજે પાલનપુરથી બાઇક પર પોતાના ઘરે ભૂતેડી તરફ જઈ રહ્યા હતા ત્યારે મોરિયા પાસે સ્વિફ્ટ ગાડીમાં આવેલા 3 હુમલાખોરોએ પાઇપ અને ધોકા તથા લાકડીઓ વડે તેમના પર હુમલો કર્યો હતો. જોકે મહેશભાઈ પ્રજાપતિ હુમલાખોરોની ચુંગાલમાંથી બચીને ભાગી ગયા હતા.
ગઈકાલે રાત્રે પાલનપુરથી ભૂતડી તરફ જતો હતો ત્યારે મોરિયાની બાજુમાં એક સ્વિફ્ટ ગાડી નંબર પ્લેટ વગર હતી, નંબર પ્લેટ બ્લેક હતી પણ નંબર નહોતો લખેલો, અને હું જેવો નીકળ્યો એટલે પાછળથી તરત મારાથી ઓવરટેક કરી અને સીધી ગાડી બાઇક આગળ ઊભી રાખી અને સીધા ગાડીમાંથી ત્રણ એક જણા ધોકા પાઇપો ને બધું લઈ તીક્ષ્ણ હથિયારો લઈને સીધા મને મારવા લાગ્યા. મારીને મને મારા ખિસ્સામાં પૈસા હતા 10,000, એ પૈસા કાઢી લીધા, મોબાઈલ પણ કાઢી લીધો અને પછી હું એમના હાથમાંથી છૂટવા ગયો હતો. સીધા પકડીને મને ગાડીમાં બેસાડવાનું કે પકડીને લઈ લો, પકડીને લઈ લો એમ કરીને પછી અમે બૂમ બૂમ કરી અને ત્યાંથી એમના હાથમાંથી છટકી ગયો. અને પછી મેં મારું બાઇક પાછળ જોયું તો મારું બાઇકને ધોકા મારીને બાઇક પણ તોડી નાખ્યું હતું. પછી હું સીધો પાલનપુર ત્યાં આવ્યો પોલીસ સ્ટેશન બાજુ. બાઇકમાં એક ભાઈને હાથ કર્યો એટલે લિફ્ટ આપી એટલે ભાઈના બાઇકમાં પાલનપુર આવ્યો. પાલનપુરથી પછી મને ચક્કર આવ્યા તો પોલીસ સ્ટેશન આગળ જ હું બેકડા પર સૂતો હતો. પછી કોઈએ 108ને બોલાવી અને મને અહીંયા દાખલ. તો ભારતે બેડમિન્ટનની પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ થોમસ કપ પર કબજો કરી લીધો છે. ભારતે પ્રથમ વખત આ ટુર્નામેન્ટ જીતી છે. ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇન્ડોનેશિયાને હરાવીને થોમસ કપ ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. તો લક્ષ સેન, સાત્વિક સાંઈરાજ, રેન્કી રેડ્ડી, ચિરાગ શેટ્ટી અને કિદામ્બી શ્રીકાંત દ્વારા ભારત ચેમ્પિયન બન્યું છે. ખેલ મંત્રાલયે થોમસ કપ વિજેતા ટીમને 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે અને આ સાથે જ પીએમ મોદીએ વિજેતા ટીમને પણ અભિનંદન પાઠવ્યા હતા. વાત કરીએ સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાંકડોલ ગામ પાસે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પારિવારિક મૂલ્યોનો સેમિનાર યોજાયો હતો, જેમાં જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા વક્તવ્યમાં વ્યસનમુક્તિ, જીવન જીવની અને સોશિયલ મીડિયાની વિશેષ સમજણ આપવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો અને સાંસદ, ધારાસભ્ય તથા જિલ્લા કલેક્ટરે સેમિનારનો લાભ લીધો હતો. બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવે જે 15 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી સુધી આ વર્ષે ખૂબ ભવ્યતાથી ઉજવાશે તે નિમિત્તે આજે અહીંયા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર હિંમતનગર ખાતે એક સત્સંગ સભાનું આયોજન થયું, જેમાં શહેરના તમામ આગેવાનો, શ્રેષ્ઠીશ્રીઓ બધા પધાર્યા, હરિભક્તો પણ બધા હતા અને પારિવારિક મૂલ્યો સંબંધી વાતો થઈ. મુખ્ય તો બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ જે કહેતા કે જે તમે તમારા સંતાનોને અને પરિવારજનોને સંસ્કારિત નહીં કરો તો સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે, એટલે આ વાત સંબંધી વાત થઈ. તો આપના આ માધ્યમથી અહીંના તમામ રહેવાસીઓ અને નગરજનોને અમારી આ એક સંદેશ, આ ભરી વિનંતીભરી સંદેશ છે કે આપના પરિવાર માટે આપ સમય કાઢી અમને સંસ્કારિત અને શ્રદ્ધાળુ બનાવશો. ગુજરાતમાં 3 દિવસથી આકાશમાંથી વરસી રહેલા ગોળાએ રહસ્ય સર્જ્યું છે. લોકો ગભરાઈ ગયા હતા અને આ ઘટનાને લઈને લોકોમાં પણ ભય અને દહેશત પ્રસરી ગઈ છે. આખરે લોકો જાણવા ઉત્સુક છે કે આકાશમાંથી સતત એક જ પ્રકારના ગોળા કેવી રીતે પડી રહ્યા છે અને માત્ર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જ કેમ પડી રહ્યા છે. આ અવકાશી ગોળાનું રહસ્ય શું છે, લોકો આ ગોળાના એલિયનના પદાર્થ સાથે પણ સરખાવી રહ્યા છે. ખેડા, આણંદ, વડોદરા બાદ હવે સુરેન્દ્રનગરના સાયલાના દેવગઢ ગામની સીમમાંથી આકાશમાંથી ગોળા વરસ્યા છે. તો આકાશમાંથી રાત્રિના સમયે રહસ્યમય ગોળો દેવગઢ ગામની સીમમાં આવેલ વાડીમાં મળી આવતા લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. સોમનાથ મહાદેવથી શરૂ કરેલ રાજકીય યાત્રાઓ ઘણાને ફળી છે, ત્યારે આજરોજ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું, પૂજા અર્ચના કરી તેમજ સોમનાથ વટાંગણમાં આવેલ હમીરજી ગોહિલની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પણ કરી. તો ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાનો આ સાથે જ તેમણે શુભારંભ કરાવ્યો છે. તો સોમનાથ આવેલા આપના નેતાઓનું ગીર સોમનાથ જિલ્લાના આપના કાર્યકર્તાઓ દ્વારા ફૂલહારથી ભવ્ય સ્વાગત કરાયું હતું. આપણી એક પરંપરા છે કે દરેક શુભ કાર્યની શરૂઆત ઈશ્વરને યાદ કરીને અથવા ઈશ્વરના દર્શન કરીને થાય છે, એમ અમે આમ આદમી પાર્ટી
एक सारा कार्यनी शुरुआत करी रहा है। गुजरात में परिवर्तन लावानुं शुभ कार्य आम आदमी पार्टी हाथ पर लीधुं छे, त्यारे समग्र गुजरात में परिवर्तन आए, बदलाव आए अने लोकोनी समस्याओ दूर थाय, एक साचुं सारुं स्वराज आए एवी शुभ शुरुआत भगवान महादेव भोलानाथना चरणों में प्रार्थना करी अने अमे एक आशीर्वाद मांग्या छे कि अमने आ काम में सफलता अपावे, शक्ति पण आपे, सहन शक्ति पण आपे अने समग्र गुजरातना खूणा खूणा सुधी अरविंद केजरीवाल जीना विचारों पहोंचाड़ी शकीए एवा आशीर्वाद आपे। आ साथे सोमनाथ महादेवनी रक्षा करवामां जेमणे पोतानुं बलिदान आप्युं छे अने सोमनाथ महादेवना मंदिरनो जीर्णोद्धार करवामां जेमणे योगदान आप्युं छे एवा वेगड़ाजी भील, सरदार पटेल અને હમીરજી ગોહિલ બાપાના પ્રતિમાને પણ પુષ્પાર્પણ કરી એમની પાસેથી પણ જે વીર શહીદોએ જે દેશ માટે, ધર્મ સંસ્કૃતિ માટે બલિદાન આપ્યું છે અને એમને પણ પ્રાર્થના કરી છે કે અમને શક્તિ આપે, બળ આપે કે અમે ગુજરાતના લોકો માટે ખૂબ સારું કામ કરી શકીએ। જામનગરમાં દિન દહાડે એક જ દિવસમાં મહિલા સહિત બે હત્યાથી ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે। तो प्रेम प्रकरण में युवानी हत्या की साथ ज हापाना योगेश्वर धाम में 50 वर्षीय महिला की हत्या की घटना सामने आता जिला पुलिस वडा सहित पुलिस काफलो घटनास्थले पहुंची गयो। तो आ हत्या बनाव में प्रेम प्रकरण में थयेल होवाना जे अहेवाल पण मळी रह्या छे, त्यारे हत्याना मृतके ज छे ते महिला की हत्या करी होवाना अहेवाल पण मळी रह्या छे। સામોસામ બે મર્ડર થયા છે અને બંને જો બંને મર્ડર છે, બંનેનો જો મેટર છે એ પ્રેમ સંબંધ છે અને જો મરણજનાર છે આનો નામ સોમરાજ છે અને સોમરાજ અને સામને જો મરણજનાર છે અને સોમરાજની સાસુ છે, બંને મર્ડર પ્રેમ સંબંધને લઈને અને થયા છે અને પોલીસની કાર્યવાહી ચાલુ છે અને આરોપી હે પકડાઈ ગયેલ છે અને આગળની તપાસ એવો ચાલુ છે। પ્રેમ સંબંધ હતો અને જો મરણ જનાર છે આ જે લડકી જોડે શાદી કરી હતી, શાદીને લઈને પરિવારવાળા એવો નારાજ હતા। કહેવાય છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો, આવો જ એક દાખલો કરજણનગરના નવા બજાર વિસ્તારમાં રહેતા આયુષે પૂરો પાડ્યો છે। તો આયુષ પોતે દિવ્યાંગ હોવા છતાં હિંમત હાર્યા વગર પોતે રમતમાં આગળ વધી રહ્યો છે। ભણવામાં રુચિ નહોતી અને ત્યારે માતા પિતા દ્વારા આયુષને રમતમાં રુચિ હતી, જેને પ્રોત્સાહન માતા પિતા દ્વારા આપવામાં આવ્યું હતું। તો આયુષે હાલમાં દિલ્હી ખાતે યોજાયેલ નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લઈને 100 મીટર દોડમાં સિલ્વર અને ગોળાફેંકમાં બ્રોન્ઝ મેડલ મેળવીને પરિવાર તથા કરજણનું નામ રોશન કર્યું છે। હું ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો તે મેડમે મને, હેમા મેડમ ડૉક્ટર પરીખ, એમણે મને પ્રોત્સાહિત કર્યું કે તું રમવા આય, ત્યાર પછી મેં નડિયાદ રમવા ગયો, એમાં ખેલ મહાકુંભમાં ભાગ લીધો, એમાં ચક્ર ફેંક અને દોડમાં બેમાં ભાગ લીધો હતો, એમાં ચક્ર ફેંકમાં નંબર આવ્યો હતો। ત્યાર પછી હું દિલ્હી રમવા ગયો ઇન્ટરનેશનલ લેવલ પર, ત્યાં અત્યારે મારો દોડમાં બીજો નંબર અને ગોળા ફેંકમાં ત્રીજો નંબર આવેલ છે। એમાં મારા મમ્મી પપ્પાનું બહુ મોટું પ્રોત્સાહન હતું મારી માટે। બીજો નંબર દોડને આવવા પાછળનું કારણ શું થયું? બીજો નંબર દોડમાં આવ્યો એનું કારણ છે કે હું દોડતા દોડતા પડી ગયો હતો, એની માટે બાકી મારો પહેલો નંબર પાક્કો જ હતો, પણ કંઈ નહીં, મેં એની માટે ઉદાસ નહીં થયો, મેં ફરી વાર એની માટે બીજી વખત ટ્રાય કરીશ, વધારે મહેનત કરીશ જ્યાંથી મારો પહેલો નંબર આવે। મારો આયુષ આજે બીજા અને ત્રીજા રેન્ક પર આવેલો છે 100 મીટર દોડમાં ને ગોળા ફેંકમાં, એનો મને ખૂબ ગર્વ છે। આજે મારા છોકરાની લીધે અમારું નામ થયું છે, એને આગળ સ્પોર્ટમાં રમવાનો ભાગ હતો, ભણવામાં ઈચ્છા નહોતી ને સ્પોર્ટમાં આગળ જવામાં એની ઈચ્છા હતી ને, એને આગળ એને વધારે એની જાતે એની મહેનતથી આગળ આવ્યો છે। 100 મીટર દોડમાં ને ગોળા ફેંકમાં એની ઇવેન્ટ આખી ચેન્જસ થઈ ગઈ હતી, તો પણ બીજી એને મહેનત કર્યા વગર, બીજી એને એમની પ્રેક્ટિસ વગર પણ એવી આજે 100 મીટર દોડમાં ને ગોળા ફેંકમાં આગળ આવ્યો। બધાના માતા પિતા આવા છોકરાને આગળ પ્રોત્સાહન આપવું જોઈએ। હવે સેન્ટરમાં દવાઓ તો આપીએ જ છે, પણ સાથે સાથે આ બાળકો જે સેરેબ્રલ પાલ્સીથી સફર થઈ રહ્યા છે
એમની માટે બીજું શું કરીએ કે એમને સોસાયટીમાં એક ઇન્ક્લુઝન થાય, એટલે એ લોકોની માટે અમે ઓવરઓલ ડેવલપમેન્ટ માટે કાયમ વિચારીએ છીએ, એટલે ઘણી એવી પ્રવૃત્તિઓ કરીએ છીએ. એમાંની એક સ્પોર્ટ્સ, જે ખૂબ સેરેબ્રલ પાલ્સી માટે ફિઝિયોથેરાપી બહુ ઇમ્પોર્ટન્ટ, એવું સ્પોર્ટ્સ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. અને અમે જોયું કે આ બાળકોમાં ખૂબ શક્તિ હોય છે અને એને બહાર લાવવાની જરૂર છે, એની માટે પ્લેટફોર્મ જોઈએ. અમે સેરેબ્રલ પાલ્સી સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા એની સાથે અમે મેમ્બરશિપ કરી અને ત્યાર પછી અમે આ બાળકોનું ટ્રેનિંગ ચાલુ કરી. અને આ ટ્રેનિંગનું બેસ્ટ અમને જે રિઝલ્ટ મળ્યું, ખેલ મહાકુંભમાં તો આયુષ જીતીને આવ્યો છે, બીજા ઘણા જીતીને આવ્યા છે, પણ અમે એ લોકોને સીધા નેશનલ પર, નેશનલ જે એથ્લેટિક ઇવેન્ટ થઈ મે મહિનામાં, એમાં અમે એની ટ્રેનિંગ આપી. ચિરાગભાઈ સર છે એ આવીને ટ્રેનિંગ એ લોકોએ એટેન્ડ કરી અને એમને અમે દિલ્હી મોકલ્યા. અને ગુજરાતમાંથી 25 બાળકો હતા, એમાંથી 5 બાળકો આપણા સેરેબ્રલ પાલ્સી સેન્ટર ઉમ્મીદમાંથી હતા. અને હું, મને ખૂબ ખૂબ આનંદ થાય છે કહેતા કે આ 5માંથી અમને 3 મેડલ મળ્યા, એમાંથી 2 સિલ્વર મેડલ મળ્યા, જે આયુષને શોર્ટપુટમાં અને 100 મીટર દોડમાં મળ્યું, અને 1 બ્રોન્ઝ મેડલ મળ્યો જે ખુશી મોદી છે આમોદની, એને મળ્યો. વાહન ચાલકોમાં રોડ સેફટીને લઈને અવેરનેસ આવે, લોકો જાગૃત થાય અને રોડ અકસ્માતો ઘટે તેવા ઉદ્દેશ્યથી ભરૂચના ઝઘડિયા ખાતેથી નીકળેલી રેલી આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે પહોંચી ગઈ હતી. રાજપીપળા ગાંધીચોક ખાતે આગેવાનો દ્વારા આ રેલીનું ફૂલો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ રેલી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ આગળ વધી હતી. તો ખાસ ભરૂચ અને નર્મદા જિલ્લા બ્રહ્મકુમારી સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે આ રોડ સેફટી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલીમાં 70 બાઇક ચાલકો સાથે 120 લોકો જોડાયા હતા. ખાસ કરીને લોકો ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરે અને અકસ્માતો ઘડે તેવો આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. બ્રહ્માકુમારીસ દ્વારા ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ્સ વિંગ દ્વારા આ પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ રોડ સેફટી માટે છે, જેના લોકોને અવેરનેસ કરવા માટે. અને આજે ઝઘડિયાથી કાઢીને રાજપારડી, ઉમલ્લા અને અત્યારે રાજપીપળા પહોંચી છે. બપોર પછી આ રેલી કેવડિયા કોલોની સુધી જશે, સ્ટેચ્યુ સુધી જઈને એ રિટર્ન આવશે, જેમાં લગભગ અત્યારે 70 બાઇક ચાલકો છે જેને અને 120 લોકો આ રેલીમાં જોડાયા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે લોકોનામાં જાગૃતિ આવે કે સેફટીની કેટલી જરૂર છે, રોડ સેફટીની જરૂરિયાત કેટલી છે, જેના માટે લોકોનામાં અવેરનેસ આવે અને લોકો હેલ્મેટનો યુઝ કરે, ટ્રાફિક રૂલ્સને ફોલો કરે, એના માટે જાગૃતિ માટેની આ રેલી અભિયાન કાઢવામાં આવ્યું છે. આ આયોજન ભરૂચ અને નર્મદા જિલ્લાને સાથે મળીને કર્યું છે. રાજસ્થાનના સિરોહી નજીક સિરોહીના નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બનવા પામી હતી. તો એક બેકાબુ ટ્રેલરે કારને ટક્કર મારી હતી, જેના કારણે 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 6 લોકો ઘાયલ થયા હતા. તો શિવગંજ પોલીસ અને સિરોહી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. તો 6 જેટલા ઘાયલોને એમ્બ્યુલન્સની મદદથી શિવગંજની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ અધિક્ષક પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાની માહિતી મેળવીને તેની તપાસમાં લાગી ગયા હતા. વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનો 9મો એટલે કે આજે છેલ્લો દિવસ હતો, ત્યારે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાયેલા ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં સાહિત્ય રસિકોએ ભાગ લીધો હતો. તો સામાન્ય રીતે લિટરેચર ફેસ્ટિવલ શિયાળાની ઋતુમાં યોજાતો હોય છે, પરંતુ કોરોનાના કારણે 2 વર્ષ સુધી લિટરેચર ફેસ્ટિવલનું આયોજન થઈ શક્યું નહોતું, જેથી આ વખતે નવા સાહિત્યકારોને પ્રોત્સાહન મળે તે હેતુથી આ સમયગાળા દરમિયાન તેનું આયોજન કરવામાં આવ્યું હતું. અમે ઉનાળામાં જીએલએફનું પહેલી વાર આયોજન કરેલું છે અને સામાન્ય રીતે જીએલએફનું આયોજન ડિસેમ્બર જાન્યુઆરીમાં થતું હોય છે. આ પહેલું વર્ષ એવું છે કે આપણે ઇન્ડોર પણ કરેલું છે. એનું કારણ છે ગરમી. 47 ડિગ્રી ગરમીમાં જ્યારે લોકોને એવી ચેતવણી મળતી હોય કે તમારે જરૂર સિવાય ઘરની બહાર ન નીકળવું, ત્યારે તમે જોયું કે જીએલએફના વેન્યુમાં આટલા બધા લોકો હતા અને આટલી ગરમી હોવા છતાં એ લોકો સમય કાઢીને આવ્યા,
તો અમે બધાના ખૂબ આભારી છીએ અને એમને ખૂબ આનંદ છે કે આટલી અગવડ હોવા છતાં પણ બધા મળી શકે અને કાર્યક્રમ આગળ ચાલી શક્યો. પુસ્તકની પરબનું જે આયોજન કરવામાં આવ્યું છે તેના પાછળનું તમારું શું હતું ઉદ્દેશ્ય? જીએલએફ માતૃભાષા અભિયાન બંને સંસ્થાઓ એકબીજા સાથે સંયુક્ત છે, અલગ આઇડેન્ટિટી હોવા છતાં સાથે મળીને કામ કરીએ છીએ. પુસ્તક પરબ એક એવી એક્ટિવિટી છે માતૃભાષા અભિયાનની કે જે કોઈ પણ નાણાકીય વ્યવહાર વિના ચાલે છે. નથી એનો ફાયદો લેનારા લોકોએ પૈસા દેવાના હોતા કે નથી પુસ્તક એમના સુધી પહોંચાડવા માટે કોઈએ પૈસા દેવા પડે. એટલે બેઝિકલી ઝીરો પૈસા પર ચાલતી એક્ટિવિટી છે, માત્ર વોલન્ટિયર્સના ટેકાથી અને એમના ઇન્વોલ્વમેન્ટથી ચાલતી દુનિયાની સૌથી મોટી વિનામૂલ્યે પુસ્તક વહેંચતી સંસ્થા છે. અત્યાર સુધીમાં પુસ્તક પરબમાં 800,000 ઉપરાંત પુસ્તકો ગુજરાતભરમાં કોઈ પણ મૂલ્ય વિના ડિસ્ટ્રીબ્યુટ કરાયા છે. સૌથી ઉત્તમ પ્રવૃત્તિઓમાંની આ એક પ્રવૃત્તિ છે એવું ચોક્કસ પણ કહું છું, કારણ કે યુથ એટ્રેક્ટ કરે છે જીએલએફ. જે સામાન્યપણે અન્ય જે સાહિત્યિક પ્રવૃત્તિઓ જોઈ છે એમાં યુથ બહુ વધુ પ્રેઝન્સ છે. જીએલએફ એ બહુ સુખદ અપવાદ છે. મારું તમે કહ્યું મારું પાંચમું એડિશન છે અને અત્યારે મારી બે સેશન્સ છે બેક ટુ બેક. એક છે આખો પણ ફિલ્મી છે જેમાં આવે એવા દંપતિઓ સાથે હું વાત કરીશ, જેમાં પત્ની પ્રોડ્યુસર હોય અને પતિ ડિરેક્ટર હોય અને એ લોકોનું ડેનેમિક્સ કેવા હોય છે, પર્સનલ પ્રોફેશનલ જે ઓવરલેપ થાય ત્યારે શું થાય એ વાતો અમે કરીશું. અને બીજી સેશન છે ફોટોગ્રાફર્સ સાથે, સંજય વૈદ્ય અને વિવેક દેસાઈ સાથે. બંને આપણી ગુજરાતના ઉત્તમ ફોટોગ્રાફર્સ છે. એ લોકોને બહુ કહેવાય છે દાદા દાદીનો ઉપલો પ્રેમલ ગાર્ડનમાં વિપુલભાઈ આચાર્ય અને નિહારબેન આચાર્ય ચલાવે છે. પણ કોરોનાના સમયે તો હમણાં નથી પામે કે દર રવિવારે નિયમિત દાદા દાદીનો ઉપલો ચલાવીએ છીએ. અને આજે ગુજરાત આજે જે ફેસ્ટિવલનો જે પ્રોગ્રામ હતો એમાં આજે અમારો પરફોર્મન્સ આપણો હતો અને હું પોતે ઝવેરચંદ કાળિદાસ મેઘાણીના કેરેક્ટરમાં આવ્યો હતો અને આ હું પોતે એક્ટિંગ કરું છું. કુટુંબમાં મારી શોપિંગ ચાલે છે, આરસી શોપિંગ નામની, અને હું તો સિનિયર સિટીઝન છું પણ મારો શોખ હજી યંગ છે. એટલે મને મસ્ત આનંદ થાય છે કે બિચારો આજે હું એક્ટિવ છું તો મારા હિસાબે મારા બાળકો બી એટલા જ એક્ટિવ છે. અને આજે આ જે પ્રોગ્રામ મેં બીજા લોકોને બી મેં અટેન્ડ કર્યા, બહુ સારું લાગ્યું. તો આ અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ દિવસ. નમસ્કાર.